नमस्कार विद्यार्थी मित्रों, स्पोकन इंग्लिश कोर्स डे 12 માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે સ્પોકન ઇંગ્લિશ નો 12મો દિવસ છે। અત્યાર સુધી મે સ્પોકન ઇંગ્લિશ ના 11 વિડિયો અપલોડ કર્યા છે અને વિદ્યાર્થી મિત્રો આ 11 વિડિયો છે એ બિલકુલ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતીમાં આરામથી સમજાવેલા છે એટલે તમને સરળતાથી સમજાઈ શકે એમ છે। અને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખવું છે એ બિલકુલ સરળ છે અને કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના વાલી કે કોઈ પણ વ્યક્તિ છે એ અંગ્રેજી કોઈ પણ ઉંમરે શીખી શકે છે। તો આજે આપણે સમજવાના છીએ એપોસ્ટ્રોફી ડે 12 એપોસ્ટ્રોફી એસ છે એનો ઉપયોગ શું છે અને એપોસ્ટ્રોફી એસ નો અર્થ શું થાય। સૌથી પહેલા આપણે એનો અર્થ સમજીએ। એપોસ્ટ્રોફી એસ નો અર્થ નો મી નું અને ના। હવે આ જે છે શબ્દો છે જે ગુજરાતી ભાષામાં આ વર્ણનો ઉપયોગ થાય નો ની નું અને ના એને પ્રત્યય કહેવાય। કોઈ પણ શબ્દની પાછળ આપણે નો અથવા ની કે નું કે ના લગાવીએ ત્યારે એનો અર્થ છે એ બદલી જતો હોય છે અને આ જે શબ્દો છે એ સંબંધ બતાવવા માટે વપરાય। મહેશ નું, મહેશ ની અથવા તો મહેશ નો અથવા તો મહેશ ના એટલે કે સંબંધ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય છે। હવે આપણે સમજીએ કે તેનો ઉપયોગ છે કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંબંધ બતાવવા માટે થાય। એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંબંધ શું છે એ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય। જેમ કે રામ નો ભાઈ આપણે એ સમજશું તો નો જે છે પ્રત્યય એ લાગે છે અહીં નો આપ્યું છે। સીતાના પપ્પા સીતાના નો અને ના એવી જ રીતે રામની માર્કર તો રામની માર્કર રામની પેન બરાબર એવી રીતે સંબંધ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય। રામનો ભાઈ તો રામ્સ બ્રધર હવે એપોસ્ટ્રોફી એસ છે એ કઈ રીતે લખાય તો એપોસ્ટ્રોફી એસ એસ ની આગળ આપણે અવતરણ ચિહ્ન સિંગલ ઇન્વર્ટેડ કોમા કહેવાય એટલે કે એક જ અવતરણ ચિહ્ન છે એ લગાવવાનું છે। રામ્સ એટલે રામનું, રામની અથવા તો રામનો એવી રીતે થઈ શકે અને ભાઈ એટલે બ્રધર રામ્સ બ્રધર પછી સીતાના પપ્પા તો સીતાસ ફાધર આ રીતે લખાય। ત્યાર પછી એનો બીજો ઉપયોગ છે કોઈ વ્યક્તિ કે પ્રાણીનો તેના શરીરના અંગ કે વસ્તુ સાથે સંબંધ બતાવવા માટે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પ્રાણી છે એમનો એમની કોઈ વસ્તુ સાથે અથવા તો કોઈ વ્યક્તિ સાથે અથવા તો શરીરના અંગ સાથેનો જે સંબંધ છે એ બતાવવા માટે પણ એપોસ્ટ્રોફી એસ વપરાય। જેમ કે શ્યામનો હાથ તો શ્યામ્સ હેન્ડ શ્યામ લખી અને એપોસ્ટ્રોફી એસ અવતરણ ચિહ્નની નિશાની અને એસ લખવાનું અને હાથ એટલે હેન્ડ એ લખી લેવાનું। લક્ષ્મણનો ફોન તો લક્ષ્મણ્સ ફોન લક્ષ્મણ નામ લખવાનું પછી એપોસ્ટ્રોફી એસ ની નિશાની અને એસ લખી અને પછી ફોન તો ફોન લખી દેવાનો। ત્યાર પછી છે હાથીની સૂંઢ તો એલિફન્ટ્સ ટ્રંક એલિફન્ટ એટલે હાથી અને સૂંઢને કહેવાશે ટ્રંક એટલે એલિફન્ટ્સ ટ્રંક આ રીતે લખી શકાય। ત્યાર પછીનો ત્રીજો નિયમ છે કે જ્યારે બહુવચન નામ આપેલું હોય ત્યારે એસ પછી એપોસ્ટ્રોફીની નિશાની જ મૂકવી એપોસ્ટ્રોફીની ખાલી નિશાની આવે એમાં એપોસ્ટ્રોફી એસ આવે નહીં। વિદ્યાર્થીઓનો વર્ગખંડ હવે વિદ્યાર્થીઓ છે એ બહુવચન નામ છે તો બહુવચન નામ વિદ્યાર્થીઓનો અંગ્રેજી થશે સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સ વર્ગ અહીંયા વર્ગખંડ આપેલો છે એટલે સ્ટુડન્ટ્સ બહુવચન નામ આપણે લખી દીધું પછી માત્ર નિશાની કરવાની છે એસ લખવાનો નથી। સ્ટુડન્ટ્સ ક્લાસરૂમ વર્ગખંડ એટલે ક્લાસરૂમ અને છોકરાઓની હોસ્ટેલ છોકરાઓ એટલે બોયસ થશે બોયસ લખી દીધું અને પછી એપોસ્ટ્રોફીની નિશાની અને હોસ્ટેલ એટલે હોસ્ટેલ જ થશે તો બોયસ હોસ્ટેલ। તો આ રીતે ત્રણ નિયમો છે બિલકુલ સરળ છે આરામથી આપણને યાદ રહી શકે। પહેલી વસ્તુ તો કે કોઈ વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથે સંબંધ બતાવવો હોય તો એના માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય। રામ્સ ફાધર એટલે રામના પપ્પા સીતાની બહેન સીતાસ સિસ્ટર એવી રીતે। ત્યાર પછી જે કોઈ વ્યક્તિ કે પ્રાણીનો તેના શરીરના અંગ વસ્તુ સાથે સંબંધ બતાવવા માટે અંગ કે વસ્તુ સાથેનો સંબંધ છે એ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય અને ત્રીજો ઉપયોગ એ છે કે બહુવચન જ્યારે નામ આપેલું હોય એ નિયમ છે
बहुवचन नाम मा पण एपोस्ट्रोफी एस नो उपयोग थई सके। हवे आपणे केटलाक एक्जाम्पल जोईए के एपोस्ट्रोफी एस कई कई जग्याए वापरी आपणे एनो उपयोग करी शकीए। कई केटलाक एक्जाम्पल आपेला छे, वाक्यो आपेला छे गुजराती मा जेमा आपणे एपोस्ट्रोफी एस नो उपयोग कई रीते करी शकीए ए समजवानो प्रयत्न करीए। पहेलो ज वाक्य छे मोदीजी ना विचारो। हवे आपणे शब्द एक ख्याल होवो जोईए के विचारो छे एने अंग्रेजी मा शुं कहेशुं। विचार એટલે થોટ કહેવાય અને વિચારો છે બહુવચન છે એટલે થોટ્સ થશે અને મોદીજી ના તો સૌથી પહેલા આપણે લખવાનું મોદીજી મોદીજી અને મોદીજી ના ના એ શબ્દ માટે આપણે લખીશું એપોસ્ટ્રોફી એસ મોદીજીસ એટલે મોદીજી ના અને વિચારો એટલે થોટ્સ ટી એચ ઓ યુ જી એચ ટી એસ थॉट्स એટલે મોદીજી ના વિચારો। એવી જ રીતે યોગીજી નો સ્વભાવ, યોગીજી નામ છે તો પહેલા એક લખી દેવાનું યોગીજી અને પછી એપોસ્ટ્રોફી એસ યોગીજીસ। હવે સ્વભાવ, સ્વભાવ ને કહેવાય નેચર, યોગીજીસ નેચર એટલે યોગીજી નો સ્વભાવ। કૃષ્ણની વાંસળી તો અહીંયા આપણે લખીશું કૃષ્ણાસ એટલે કૃષ્ણની, ગુજરાતીમાં કૃષ્ણ, અંગ્રેજીમાં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે કૃષ્ણ એવી રીતે થઈ જાય અને વાંસળી એને કહેવાય ફ્લ્યુટ, કૃષ્ણાસ ફ્લ્યુટ। ત્યાર પછી છે લતાજીના ગીતો, લતાજી સિંગર આપણા ભારતના કોકિલ કંઠી લતાજી એમના ગીતો એટલે લતાજી પક્ષીની પાંખો, પક્ષી એને અંગ્રેજીમાં કહેવાય બર્ડ, બર્ડ અને પક્ષીની એટલે એપોસ્ટ્રોફી એસ બર્ડ્સ અને પાંખો પાંખ ને કહેવાય વિંગ, પણ અહીંયા પાંખો આપ્યું છે એટલે બહુવચન નામ છે બર્ડ્સ વિંગ્સ। ત્યાર પછી છે સાવિત્રીના પતિ, સાવિત્રી નામ છે તો એ નામ જ લખી દેવાનું સાવિત્રી, સાવિત્રીના એટલે એપોસ્ટ્રોફી એસ સાવિત્રીના પતિ એટલે હસબન્ડ, સાવિત્રીસ હસબન્ડ। ત્યાર પછી છે અનિલ નો ભાઈ, તો અનિલ એ નામ છે અનિલ અને એપોસ્ટ્રોફી એસ ની નિશાની અનિલ્સ અને ભાઈ એટલે બ્રધર। ત્યાર પછી આવ્યું છે છોકરીઓની હોસ્ટેલ, છોકરીઓ બહુવચન નામ છે, આપણે જોયું હતું કે જ્યારે પણ બહુવચન નામ આપેલું હોય ત્યારે આપણે લખી દેવાનું બહુવચન નામ જે છે તે જ, અહીંયા છોકરીઓ એટલે ગર્લ્સ અને પછી માત્ર નિશાની કરવાની છે ગર્લ્સ અને હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ। ત્યાર પછી છે મહેશ નું લેપટોપ, મહેશ નામ આપેલું છે તો નામ જ લખીશું પહેલા મહેશ અને એપોસ્ટ્રોફી એસ મહેશ, મહેશસ લેપટોપ એટલે કે મહેશ નું લેપટોપ। અને પર્વના પપ્પા, તો પર્વ નામ છે પી એ આર બી અને એપોસ્ટ્રોફી એસ એટલે પર્વસ, પપ્પા એટલે ફાધર। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ નામ અથવા વાક્ય જ્યારે આપેલું હોય જેમાં એપોસ્ટ્રોફી એસ નો આપણે ઉપયોગ કરવાનો હોય તો આ રીતે આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરી શકીએ છીએ। હવે એપોસ્ટ્રોફી એસ સિવાય પણ ઓફ છે એ પ્રિપોઝિશન છે, ઓફ નો અર્થ પણ સંબંધ બતાવવા માટે થાય છે। હવે ઓફ નો અર્થ છે એ સજીવ અને નિર્જીવ બંનેના સંબંધ બતાવવા માટે થઈ શકે, અથવા તો કોઈ પશુ પક્ષીનો કોઈ બીજા પશુ પક્ષી સાથે એમના શરીરના અંગ સાથેનો સંબંધ છે,
त्यारे आपणे ऑफ नो उपयोग करी शकीए। तो हवे आपणे समझिए ऑफ नो उपयोग कई रीते थाय। हवे ऑफ नो अर्थ पण नो नी नु के ना एम बतावा माटे थाय छे। ऑफ अने एपोस्ट्रोफी एस बन्नेना अर्थ छे ए एक सरखा छे, परंतु एमां एक बाबतनुं ध्यान राखवानुं छे के ज्यारे आपणे एपोस्ट्रोफी एस नो उपयोग करीए त्यारे व्यक्तिनुं नाम छे ए शब्दमां मतलब के पहेला आवे, जेम के राम स्पेन तो राम नी पेन। तो अहीं छे ने राम छे ए महत्वनी बाबत छे। જ્યારે આપણે એપોસ્ટ્રોફી એસ સિવાય ઓફનો અર્થ પણ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઓફનો અર્થ પણ એ જ થાય છે, પણ જ્યારે આપણે ઓફનો અર્થ સમજીએ છીએ ત્યારે એમાં થાય છે એવું કે વસ્તુ કે વ્યક્તિનો સંબંધ જે છે એ બીજા નંબરનો જે શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં આવશે। જેમ કે ભારતની રાજધાની છે તો રાજધાની એને કહેવાશે કેપિટલ સિટી। कैपिटल सिटी कोनी कैपिटल सिटी राजधानी कोनी छे भारतनी, तो राजधानी छे ए शब्द पहला आवशे। ज्यारे एपोस्ट्रोफी एस छे एमा कोई पण व्यक्ति छे एनुं नाम आवे छे ए पहला आवे अने व्यक्ति साथेनो संबंध छे ए पछी आवे। ज्यारे अही ऑफ छे एमा उल्टो थई जाय छे, जे बीजा नंबरनो शब्द होय एनाथी वाक्यनी के शब्दनी शरूआत थाय अने पहला नंबरनो शब्द छे ए पछी आवे। कैपिटल सिटी ऑफ ગુલાબની સુગંધ, તો સુગંધ શબ્દ છે એ પહેલા આવશે અને ગુલાબ છે એ પછી આવશે। સુગંધ એટલે સ્મેલ, સ્મેલ ઓફ રોઝ આ રીતે હશે, સ્મેલ ઓફ રોઝ એટલે ગુલાબની સુગંધ। ત્યાર પછી છે નદીનો કિનારો, તો નદીનો કિનારો, તો કિનારો શબ્દ છે એ પહેલા આવશે। કિનારો એટલે બેંક કહેવાય, બેંક ઓફ રિવર, બેંક ઓફ રિવર એટલે નદીનો કિનારો। ત્યાર પછી છે કચ્છનું રણ, તો રણ માટે શબ્દ વપરાય ડેઝર્ટ, DESERT ડેઝર્ટ, કચ્છનું રણ તો ડેઝર્ટ ઓફ કચ્છ। ત્યાર પછી છે ફિલ્મનું નામ, ફિલ્મનું નામ, તો નામ છે બીજો શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, નેમ ઓફ ફિલ્મ આ રીતે બનશે। ત્યાર પછી છે પુસ્તકના પાના, પાના એટલે પેજીસ થાય, પેજીસ ઓફ બુક। ત્યાર પછી અંગ્રેજીનો અભ્યાસ, અભ્યાસ એટલે સ્ટડી કહેવાય, સ્ટડી ઓફ ઇંગ્લિશ। અને ત્યાર પછી છે મહિનાના દિવસો, દિવસો એટલે ડેઝ, ડેઝ ઓફ મંથ। અને છેલ્લો શબ્દ છે સમયની કિંમત, સમયની કિંમત, કિંમત એટલે વેલ્યુ, વેલ્યુ ઓફ ટાઈમ, સમયની કિંમત। તો આ રીતે આપણે ઓફનો ઉપયોગ કરી શકીએ। ઓફ અને એપોસ્ટ્રોફી એસ બંનેના ઉપયોગ અને બંનેના અર્થ એક સરખા જ છે, પરંતુ ફરક એક છે। હવે એ ફરકને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ, એ ફરક કઈ રીતે છે। તો કોઈ પણ વ્યક્તિનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે અથવા તો કોઈ વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ છે, આપણે એમ લખીએ કે રામની પેન, એવું લખવું છે રામ્સ પેન, આ રીતે થયું રામ્સ પેન, પેન છે કોની છે રામની છે, તો અહીં રામનું છે ને એ મહત્વ વધારે છે। હવે આ જ વાક્યને આપણે ઓફની મદદથી વાક્ય બનાવીએ, ત્યાં ઓફનો ઉપયોગ કરીએ, તો આવી રીતના થશે પેન ઓફ રામ। આમ પણ થઈ શકે, આ પણ ખોટું નથી, રામ્સ પેન એટલે રામની પેન અને પેન ઓફ રામ,
પેન છે કોની છે રામની છે તો અહીં રામનું મહત્વ વધારે છે અને અહીં પેનનું મહત્વ વધારે છે અર્થ બંનેના એક જ છે પણ અહીં વસ્તુ અને વ્યક્તિ એ બંનેનું મહત્વ છે એ બદલાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમજ્યા છીએ એપોસ્ટ્રોફી એસ અને ઓફ બંનેના એક જ સરખા ઉપયોગ છે અને બંનેના અર્થ પણ એક જ છે પણ જો આને સરળતાથી સમજવામાં આવે તો આપણે આરામથી સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને તમે પૂરો જોશો અને હજુ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રો સુધી પહોંચાડશો જેથી દરેક વ્યક્તિ દરેક વિદ્યાર્થી સરળતાથી અંગ્રેજી શીખી શકે ધન્યવાદ